ધોરણ બે વિષય ગણિત પાઠ ચાર દસ દસની ગણતરી. જુઓ બાળકો, ગણિતની ટેક્સ્ટ બુક તમારે ખોલવાની છે. તો જુઓ એમાં પાઠ ચાર છે દસ દસની ગણતરી. પીલું અને ચાલાક શિયાળ. જુઓ અહીંયા એક નાની મજાની વાર્તા છે. અહીંયા લખ્યું છે, ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. તો જુઓ અહીંયા તમને દેખાય છે ને, આ એક ખેતર છે, એમાં પીલું, પીલું એટલે કે મરઘીના બચ્ચા. તો જુઓ આ મરઘીના બચ્ચા રમે છે અને આ જે શિયાળ છે, શિયાળ ખબર છે ને તમને, ખૂબ જ હોશિયાર હોય છે. તો જુઓ એ આ મરઘીના બચ્ચાઓને જોવે છે. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. હવે એને તો શિયાળને મજા પડી ગઈ, નાના નાના સરસ મજાના પીલું મળ્યા એટલે. તો એ રોજ એક એક પીલું ચોરીને ખાઈ જતો હતો. ટીકલુંને તેની જાણ થઈ, તેણે શિયાળને પૂછ્યું. હવે જે આ ટીકલું ખેડૂત હતો એને ખબર પડી ગઈ એટલે એણે શિયાળને પૂછ્યું કે એ તું મારા પીલુઓ ખાય છે? તો શિયાળે શું જવાબ આપ્યો, ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલું ખાઈ શકું? તો પછી ટીકલુએ શું કર્યું, એણે એક યુક્તિ અજમાવી. એણે રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું. પરંતુ પીલુઓ તો અહીં તહીં એટલે કે આમ તેમ બધે જ આખા ખેતરમાં ફરતા હતા. તેણે કહ્યું કે હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ. એટલે છૂટાછવાયા પીલું તો ગણાય નહીં એટલે એણે બોક્સમાં ભરવાનું વિચાર્યું. તો એક સવારે તેણે બધા પીલું ગણ્યા. 10 પીલુંની એક એવી ટોપલીઓ એણે બનાવી. તો જુઓ અહીંયા ચિત્રમાં કેટલી ટોપલી છે. એણે બધી ટોપલીમાં 10-10 પીલું ભર્યા છે. જુઓ કેટલી છે, ચલો ગણો. તો 1, 2, 3, 4, 5 કેટલી ટોપલી છે, 5. તો આપણે અહીંયા લખીશું 5. બધા મળીને કુલ કેટલા પીલું છે? હવે જુઓ બધા મળીને એટલે કે આ બધી ટોપલીઓમાં છે એ, અને આ ટોપલીની બહાર ફરે છે એ. આ બધા જ પીલું આપણે ગણવાના છે. તો અહીંયા 5 ટોપલી છે, તો એક પીલુંમાં 10 એટલે 5 ટોપલીમાં 50. હવે બહાર કેટલા છે, 1, 2, 3, 4. તો જુઓ અહીંયા લખ્યું છે 50 વત્તા 4 એટલે કે 54. 5 ચોગળ 54. પછી જુઓ તેણે સાંજે તેણે બધા પીલું ફરીથી ગણ્યા. તો જુઓ અહીંયા નીચેના ચિત્રમાં ફરી આપેલું છે. તો 10 પીલુંની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. જુઓ હવે અહીંયા કેટલી ટોપલી છે, ગણો. તો 1, 2, 3, 4. તો અહીંયા 4 લખવાનું છે. તેમાં કુલ ખાલી જગ્યા વત્તા 3 બરાબર ખાલી જગ્યા પીલું છે. તો અહીંયા 4 ટોપલી છે એટલે કેટલા થશે, 1 માં 10 એટલે 4 માં 40. તો અહીંયા આપણે લખીશું 40 વત્તા 3 જે આ ટોપલીની બહાર છે તે. તો અહીંયા 3 લખેલું છે. 40 વત્તા 3 બરાબર કેટલા પીલું થયા, 43. હવે છેલ્લે લખ્યું છે, જુઓ ઉપર આપણે બધા જ પીલું ગણ્યા હતા તો કેટલા હતા, 54. તો અહીંયા નીચે લખ્યું છે 54 ઓછા, હવે સાંજે કેટલા પીલું થયા, 43. તો 54 ઓછા 43 બરાબર ખાલી જગ્યા પીલું શિયાળ ખાઈ ગયું. જુઓ ઉપરના ચિત્ર કરતાં નીચેના ચિત્રમાં પીલું ઓછા થઈ ગયા છે એટલે કે એ જે ઓછા થયા એટલા પીલું શિયાળ ખાઈ ગયો. તો આપણે ગણીશું કેટલા પીલું શિયાળ ખાઈ ગયું, તો 54 ઓછા 43. તો 4 માંથી 3 જશે તો કેટલા વધશે, 1, અને 5 માંથી 4 જશે તો 1. તો કેટલા પીલું શિયાળ ખાઈ ગયું, 11. તો આ રીતે તમારે આ ચિત્ર ગણીને આવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. હવે પાછળ હવે જુઓ અહીંયા લખ્યું છે, આ કેટલા છે, ભાનુ જંગલમાંથી લાકડી ભેગી કરે છે, તેને બજારમાં વેચે છે. તો જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, લાકડાની બારીઓ છે, બાજુમાં પ્રશ્નો પૂછ્યા છે. તો આ આપણે આ એક્સરસાઇઝ છે, આ બધી અહીંયા હારની એક્સરસાઇઝ છે. તો આ બધી આપણે સ્વાધ્યાય પોથીમાં શીખી ગયા છીએ અને આપણે લખ્યું છે. તો તમારે આ એક્સરસાઇઝ તમારી જાતે લખવાની છે.
તમને સમજ ના પડે તો તમે સ્વાધ્યાય પોથીમાં જોઈને પણ લખી શકો છો. હવે જુઓ અહીંયા નીચે લખ્યું છે, 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળા તમે બનાવી શકશો. નીચે આપેલી ખાલી જગ્યામાં તે દોરો. હવે જુઓ અહીંયા કેટલા ફૂલ છે, 21, એટલે દશક કેટલા છે, 2, તો 2 × 10 એટલે 20. તો અહીંયા 2 છે તો તમારે માળા કેટલી બનાવવાની, 2. તો આવી રીતે તમારે અહીંયા 2 માળા દોરવાની છે. અને બાકી જુઓ એકમમાં કેટલા છે, 1 છે. તો જુઓ એક ફૂલ છે તો અહીંયા આપણે છૂટું કેટલું ફૂલ દોરવાનું છે, 1. તો અહીંયા તમારે આવી રીતના 1 ફૂલ દોરવાનું છે. અને અહીંયા જે આ 2 માળા દોરી છે એમાં તમારે 1 માળામાં આ રીતે 10 ફૂલ દોરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ રીતે તમારે આ બાજુની માળામાં પણ 10 ફૂલ દોરવાના છે. હવે પાછળ, હવે જુઓ અહીંયા પણ પેન્સિલ આપેલી છે. બધા બોક્સમાં પેન્સિલના બોક્સ પણ છે અને છૂટી પેન્સિલ પણ છે. અને અહીંયા બાજુના પેજ ઉપર ચાંદલાના પેકેટ છે. તો આ બંને એક્સરસાઇઝ પણ આપણે સ્વાધ્યાય પોથીમાં કરી છે. તો તમારે એ પ્રમાણે આ જાતે કરવાની છે. આ ચિત્ર ગણી ગણીને તમારે અહીંયા જવાબ લખવાના છે. હવે જુઓ અહીંયા નીચે એક ખાલી જગ્યા આપેલી છે. તો એમાં તમારે શું કરવાનું છે, અહીંયા લખ્યું છે કે 10 ચાંદલાને જુદી જુદી રીતે દોરો. તો તમારે અહીંયા 10 ચાંદલા દોરવાના છે. અથવા તમારે દોરવાના હોય તો તમારી મમ્મીના ચાંદલા પણ ચોંટાડી શકો છો. તો અહીંયા તમારે 10 ચાંદલા ચોંટાડવાના છે.